હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં ધોરણ બાર કૃષિ ક્ષેત્ર ચેપ્ટર એમાં ટોપિક જે ચર્ચા કરીએ નીચી ખેત ઉત્પાદકતાના કારણો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ભારત ખેતી પ્રધાન દેશ જે છતાં આ દેશમાં ખેતી સંલગ્ન જે છે ઘણી સમસ્યા પ્રવર્તે છે સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો કે ઓગણીસો ને એકાવન પછી જે છે આપણે સતત કૃષિ ક્ષેત્ર જે છે એમાં શું થયું છે વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે છતાં પણ આજે ભારત દેશ જે છે એમાં મોટા ભાગે જે છે ઓગણીસો ને એકાવનથી આપણે જોઈએ તો એકોતેર ટકા કે તોતેર કે સિત્તેર ટકા જેટલી જે છે એ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી કે કૃષિ ઉત્પાદનો જે છે લોકો મેળવે છે અને વર્તમાન સમયમાં જે છે એ ઓગણપચાસ ટકા જેટલું પ્રમાણ જે છે એ રોજગારી અર્થે જે જોઈએ છે તો એવું કહી શકીએ છીએ કે ભારત જે છે એ ટોટલ જે છે મોટા પ્રમાણમાં રોજગારી મેળવતા હોય તો એ પ્રમાણ જે છે ધરાવતું ક્ષેત્ર છે તો એમ કહી શકાય કે ભારત જે છે હજુ પણ કૃષિ પ્રધાન દેશ જ છે બરાબર અને તેથી ખેતી સંલગ્ન જે છે એ સમસ્યાઓ જે છે કેવી છે એ ઘણી મોટી જે છે જોવા મળે છે જે પૈકી જે છે એક મોટી સમય જે છે નીજી ખેતી ઉત્પાદકતા છે આપણે જોઈ ગયા રોજગારીને લગતી સમસ્યા વગેરે જોઈ ગયા એ ઉપરાંત છે એ ખેતી ક્ષેત્રમાં જે છે ઉત્પાદનો લેવામાં આવે છે હેક્ટર દીઠ ઉત્પાદન જે છે એ કેવું જોવા મળે છે આવવું જોઈએ એના કરતાં ઓછું આવે છે તો એક સમસ્યા છે તો એના કેટલાક કારણો જે છે એની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો હેક્ટર દીઠ જે છે એ વાસ્તવમાં પ્રતિ હેક્ટર દિવસે ઉત્પાદન જે છે અથવા તો હેક્ટર દિશી આવક જે છે એના સંદર્ભમાં જે છે એ માપવામાં આવે જે વિશ્વ સ્તરની દ્રષ્ટિકોણથી જો ચર્ચા કરીએ તો વિશ્વના જે સ્તરો જે છે હેક્ટર દિવસ ઉત્પાદનો થાય છે એની તુલનામાં ભારતમાં જે છે ખેત ઉત્પાદક તકે છે નીચી જોવા મળે છે તો આ એક સમસ્યા શું છે શેના કારણે આ સમસ્યા છે એ બધા કારણો કે પરિબળોની આપણે ચર્ચા કરીએ તો મુખ્યત્વે જે છે એ મુખ્ય કારણો જે છે એ ત્રણ કારણો છે એક તો સંસ્થાકીય પરિબળો બીજું છે ટેકનિકલ પરિબળો અને અન્ય પરિબળો જે છે એના કારણે જે છે એક નીચે ખેત ઉત્પાદકતા જે છે ભારતમાં જોવા મળે છે એની ચર્ચા કરીએ સંસ્થાકીય પરિબળ પહેલું પરિવહળ ભારતના ખેડૂતો જે જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેની અસરકારકતા જે છે ભૌગ ભૌતિક સામાજિક આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં જે ખેતી થાય છે એ કયા સંસ્થાકીય પરિબળો આધારિત થાય છે એક તો ભૌતિક દ્રષ્ટિકોણથી બરાબર તેવી રીતે સામાજિક દ્રષ્ટિકોણથી ભૌતિક એટલે કે જે કંઈ પણ ટૂલ્સ સાધનો જે છે વગેરે છે એ બાબતો જે છે લઈએ તો બરાબર એ સામાન્ય વાપરીએ છીએ આપણે બરાબર આધુનિક નથી વાપરતા સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પરંપરાઓ જે છે માન્યતાના આધારે જે છે ખેતી થાય છે બરાબર કુદરતી ખેતી આર્થિક બાબત જોઈએ તો આર્થિક દ્રષ્ટિકોણથી આપણે કૃષિ સુધારણા નથી કરી શકતા અન્ય ટેકનોલોજી છે કે ખાતર બિયારણો કે સુધારેલા બિયારણો છે વગેરે બધી બાબતો જે છે એ નથી અપનાવી શકતા કાયદાકીય દ્રષ્ટિકોણથી વાત કરીએ તો કાયદાકીય એટલે કે સરકાર જે છે જે કંઈ પણ આ સવલતો જે છે એ ખેડૂતોને પૂરી પાડવી જોઈએ એ પૂરી પાડવામાં સરકાર જે છે એ નિષ્ફળ જાય છે તો આ કાયદાની દ્રષ્ટિ જો વાત કરીએ સરકારની દ્રષ્ટિ એ પણ એક સંસ્થાકીય પરિબળ જ છે તો આ ભૌતિક સામાજિક અને આર્થિક તેમજ કાયદાકીય પરિબળના દ્રષ્ટિકોણથી ભારતમાં ખેતી થતી જોવા મળે છે ભારતમાં આવા પરિબળ છે ખેતી માટે અવરોધક રૂપ જે છે હોય ખેતી વિકાસ જે છે એમાં સતત ઓછો અથવા તો નિમ્ન સ્તરો જે છે એ રહ્યો છે વિકાસ બરાબર અને તેના કારણે શું થયું છે ઉત્પાદકતા જે છે એ ઓછી કે નીચી આવવા પામી છે આ સંસ્થા કે પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલી ઉઘરાવાની જમીનદારી પ્રથા મહાલવારી પ્રથા રૈયતવારી પ્રથા ખેત ધિરાણની સવલતો ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા વાહન વ્યવહારની સવલતો જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે બરાબર આ બધા કારણો જે છે કે જે નીચી ખેત ઉત્પાદકતા જે છે એ લાવવા માટે જવાબદાર છે આવા સંસ્થા કે પરિબળોનો અવરોધક અથવા તો નકારાત્મક હોવાના કારણે ખેત ઉત્પાદકતા નીચે આવે છે પહેલું જે છે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હવે અંગ્રેજોના સમયમાં એ આઝાદ થયો ભારત દેશ ત્યારથી આ પ્રથા જે છે એ ચાલતી આવી છે બરાબર દેશ ભારત દેશ જે છે એ આઝાદ થયો ત્યારથી ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવાની ત્રણ પ્રથાઓ જે છે પ્રચલિત હતી બરાબર જેમાં જમીનદારી પ્રથા મહલવારી પ્રથા બરાબર જમીનદારી પ્રથા એટલે કે જે જમીન જે છે એ જે ખાસ માલિક હોય એ જમીનદારી પ્રથા જે છે એમાં અન્ય જે ખેડૂત પાસે કે મજૂર પાસે જે છે ખેતી કરાવતો અને ભાગ જે છે એ જમીન માલિક લઈ લેતો અને એ લોકો પાસે ભોરણ પોષણ માટે પૂરતું જ અનાજ આપતો અને આ બધી પ્રથા જે છે એની જમીનદારી પ્રથા તરીકે લવારી પ્રથા પણ એક કર ઉઘરાવાની જ પ્રથા છે બરાબર મહાલવારી એટલે કે જે કંઈ પણ ઉત્પાદન થાય એમનો અમુક ટકા ભાગ જે છે એ મહાલવારી પ્રથા રૈયતવારી બરાબર રૈયતવારી શબ્દ જે છે આ શબ્દ જે છે એ પણ શું છે

મહેસૂલ જે છે એ ઉઘરાવણી પથાર્થ જે જુદી જુદી એટલે કે જમીનદારો જે છે એ લોકો પાસેથી ખેડૂત ખેત જે ખેડૂત ખેડૂતો જે છે મોટા ખેડૂતો કે જમીનદારો જે છે એના પરથી શું કરવામાં આવતું ખેતી જે છે એ ઓછીની ખેતી કરતા અને એના કારણે શું થતું હતું કે જમીન જે છે એમાંથી જે ઉત્પાદન થતું એ મોટા ભાગનું ઉત્પાદન જે છે કોણ લઈ લેતું જે જમીનદાર છે તે અને એ લોકોને આખા વર્ષમાં જે ભોરણ પોષણ થાય એટલું જ અનાજ જે છે કે ઉત્પાદન જે છે એમના હિસ્સે આવતું એટલે કે મોટા ભાગનું જે છે અનાજ જે છે એ જમીનદારી પ્રથાની દ્રષ્ટિકોણથી એ જમીનદાર પર જતું રહેતું બરાબર જેના કારણે શું થતું આ નાના ખેડૂતો કે પછી આ ખેતમજૂરો જે છે કે જે ગણત્યાઓ જે છે એમને કૃષિ ક્ષેત્રે જે છે એ નાવિનીકરણ કે કંઈક વધારે ઉત્પાદન

એનો ગરીબી ગરીબ ખેડૂતો જે છે એનો સમાવેશ થાય છે ભારતમાં મોટા ભાગના જે ખેડૂતો જે છે કેવા ખેડૂતો ગરીબ ખેડૂતો અને જેમને દરેક પાક અગાઉ જે ખેત ધિરાણની આવશ્યકતા હોય છે ખેતર જે છે એમાં વાવણી કરતા પહેલાં એ લોકોને શું જોઈએ પૈસા કે ઘિરાણની જરૂરિયાત હોય અને પૈસાની વ્યવસ્થા થાય કે ધિરાણની વ્યવસ્થા થાય તો જ એ શું કરી શકે ખેતી કરી શકતો હતો ટૂંકમાં કહીએ તો પચાસ એકાવનના સમય દરમિયાન જે છે એ આવા જે છે એ ગરીબ ખેડૂતો હતા એમની પાસે જે છે એ શું નહીં હતું પૂરતા પ્રમાણમાં ધિરાણની વ્યવસ્થા ન હતી બરાબર અને એ સમય દરમિયાન એકોતેર પોઈન્ટ છ ટકા જેટલા આ ધિરાણ વ્યવસ્થા જે છે એ ખાનગી લોકો જે છે એની પાસે હતી સરકાર પાસે હતી નહીં બરાબર ખેતે ધિરાણ જે છે એ નાણાં ધિરનારની વ્યવસ્થા વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું ખાનગી લોકો દ્વારા અને આ ધિરાણ છે તેમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે જે છે ખેડૂતોને પૂરો પાડતા હતા બરાબર એના પર વ્યાજ જે છે એ વધારે લગાવવામાં હતું કોણ તો કે એ કોના સરકાર દ્વારા આપવામાં ન આવતું હતું જેના કારણે સામાન્ય લોકો જે છે વધારે નફો મેળવવા માટે ઊંચું દર છે વ્યાજ વસૂલ કરતા ખેડૂતો પાસે અને એના કારણે શું થતું ખેડૂત ખેડૂત જે છે એ હિસાબ જે છે એમાં પણ ગરબડ થતા બરાબર કે એને ખેડૂતો જે છે એને છેતરવામાં આવતા જેના કારણે શું થતું હતું ખેત ઉત્પાદકતા જે છે એ નીચી હતી શરૂઆતમાં ખેતી કરવાની હોય તો શું કરવામાં આવતું વ્યાજ લેવું પડતું હતું અને એ વ્યાજને વ્યાજમાં જે છે ખેડૂત જે છે દેવામાં ને દેવામાં પડતો બરાબર એમાંથી આગળ જ નહીં આવી શકતો જેના કારણે દેવા કરવાને બદલે જે છે એ કેટલાક લોકો જે છે કે ખેડૂતો જે છે એ ખેતી જે છે કરવાનું ટાળતા બરાબર અને આ બધી પરિસ્થિતિના કારણે ખેત ઉત્પાદકતા જે છે શું થાય છે નીચી જોવા મળે છે ખેત ધિરાણનો એક પ્રશ્નો બરાબર આઝાદી પછી જે છે એ ઓગણીસો ને પંચોતેરમાં પ્રાદેશિક ગ્રામીણ બેંક અને ઓગણીસો ને બ્યાસીમાં નાબાર્ડ જે છે એમણે ખેત ધિરાણની વ્યવસ્થા જે છે એ ભારતમાં કરી છે અને ખેડૂતોને કેટલાક અંશે જે છે એ શું થયું છે રાહત જે છે એ મળી છે હવે જે છે એ નાબાર્ડ બેંક જે છે કોને કહેવાય તો નાબાર્ડ જે છે અહીંયા પ્રશ્નો પણ એક માર્કમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો નાબાર્ડ એટલે શું નેશનલ બેંક નેશનલ બેન્ક ઓફ એગ્રી કલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બરાબર બરાબર ખેતી ક્ષેત્રે જે છે એ ધિરાણ આપતી સંસ્થા જે છે એનું નામ જણાવો એવું પણ પ્રશ્ન પૂછાય તો કઈ છે નાબાર્ડ બરાબર નાબાર્ડજી છે એની એની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો ને બ્યાસીમાં નાબાર્ડની સ્થાપના થઈ છે વિદ્યાર્થી મિત્રો યાદ રહે તો આ જે છે એ પ્રાદેશિક ગ્રામીણ બેંક અને બ્યાસીમાં જે છે નાબાર્ડ બેંક જે છે એ પ્રવર્તમાન સમયમાં ધિરાણની વ્યવસ્થા કરી છે અને એ હવે શું થયું છે થોડા ઘણા અંશે જે છે કેટલાક અંશે જે છે એ શું થયું છે ધિરાણ મળવાના કારણે ખેડૂતોને રાહત મળી છે તો ટૂંકમાં કહીએ તો ધિરાણ ખેતી ધિરાણની વ્યવસ્થા જે છે એ હજુ પણ ભારત દેશમાં કેવી છે સરકાર દ્વારા જે છે કેટલાક પ્રયત્નો કરવામાં આવે છે પણ હજુ પણ એ ક્ષેત્રમાં કરી સફળતા જે છે મળી શકી નથી જેના કારણે શું થાય છે ખેત ઉત્પાદક છે એ નીચું રહે છે બરાબર ઉત્પાદન ઓછું આવે છે ખેતી ક્ષેત્રમાં કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા હવે સીધી વાત છે કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદન થાય છે વિદ્યાર્થી મિત્રો એના માટે જે છે વ્યવસ્થા જે ન હોય તો ઉત્પાદન કરીને કોઈ ફાયદો થતો નથી આર્થિક દ્રષ્ટિએ જે છે ખેડૂતને ફાયદો થવો જોઈએ અને એ ફાયદો ક્યારે થશે કૃષિ ક્ષેત્ર જે છે ઉત્પાદન થાય છે એની વેચાણ વ્યવસ્થા બજારમાં હોવી જોઈએ બરાબર અલગ અલગ પ્રાદેશિક ધોરણે કે પછી અલગ અલગ વિસ્તાર પ્રમાણે જે છે એવા બજાર સમિતિઓ જે છે એ નીમવી પડે અને ત્યારે જ શું કરી શકે જ્યારે આ ભાવો જે છે એ સારા મળવા જોઈએ અથવા તો જે મળી શકતા હોય એ સ્થાને જે છે એ ખેડૂત જે છે એ વેચાણ કરીને આર્થિક જરૂરિયાતો જે છે અથવા તો આર્થિક સદ્ધતા જે છે મેળવી શકે ટૂંકમાં કહીએ તો ખેત પેદા કે વેચાણ વ્યવસ્થા જે છે એ ભારતમાં નબળા પાયાના માળખામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે કે નબળા પાયાના કારણે અંતરાળ ગામો ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂત ખેત બજારો જે છે એ જો જોડતા યોગ્ય રોડ રસ્તા જે છે કે વાહન વ્યવહાર સગવડ જે છે યોગ્ય નથી સીધી વાત છે અંતરાળના વિસ્તારમાં હોય અથવા તો ખેતી જે છે આપણે ગ્રામ્ય વિસ્તારમાં કરતા હોય અને બજાર સમિતિ ક્યાં હોય ખૂબ જ દૂરના વિસ્તારમાં હોય તો તે યોગ્ય સમય જે છે એ લાભ જે છે કિંમતો કે ભાવો જે છે એનો તક જે છે એ યોગ્ય સમય જે છે એ ખેડૂતો લઈ શકતા નથી કેમ તો કે રોડ રસ્તા અને અંતરમાં આખા કે સુવિધાઓ જે છે એનો અભાવ જોવા મળે છે અંતરાળ વિસ્તારમાં ગ્રામ્ય ક્ષેત્રમાં બરાબર ઉપરાંત ખેતી બજારમાં ખેત ઉત્પાદન જે છે પછી તરતના બજાર બજાર ભાવો અને મોસમના અંતે જે છે મળતા ભાવો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે બરાબર અને એ મોટા તફાવતના કારણે આ તક જે છે એ ગુમાવી દે છે જ્યારે ભાવ વધારે હોય છે એ ભાવો મળી શકતા નથી બરાબર મોટા જે છે ખેતપાર્થના ઊંચા ભાવો જે છે એ લાભ જે છે ખેડૂતોને બદલે વેપારીને જાય છે આજે કૃષિ ક્ષેત્રે આ જ પરિસ્થિતિ જે છે જોવા મળે છે ભારત દેશમાં મોટા ભાગે છે વેપારીઓને બેનિફિટ થાય છે બરાબર ખેડૂત ઉત્પાદન કરે છે અને એ જ્યારે વેચવા માટે જાય છે ત્યારે એના એને ઓછા પૈસા જે છે એ કે ઓછા ભાવ આપવામાં આવે છે જ્યારે આપણે વેપારી પાસે જે છે લેવા જઈએ છીએ ત્યારે આપણને એના ડબલને ટ્રિપલ ભાવો જે છે જોવા મળે છે તો આ રીતે જે છે વેચાણ વ્યવસ્થા જે છે એનો લાભ જે છે કોને થાય છે વ્યાપારી કે સાહુકારો જે છે એને થતો જોવા મળે છે સ્થાનિક સાહુકારોને બરાબર અને એના કારણે શું થાય છે વેચાણ વ્યવસ્થા જે છે એની અભાવના કારણે ખેત ઉત્પાદકતા જે છે નીચું જોવા મળે છે બરાબર અને ખેડૂતને કેટલાક ભાવો અંગેની જાણકારી પણ નથી હોતી માહિતગાર જે છે એ ન હોય એવું પણ બની શકે બરાબર વર્તમાનમાં ક્યારે ભાવ વધે છે ક્યારે ઘોટે છે એ પણ કદાચ જાણકારી ન હોય તો ખેડૂત જે છે એ આર્થિક દ્રષ્ટિકોણથી લાભ જે છે એ મેળવી શકતો નથી ટૂંકમાં શું જોવા મળે છે આ બધા કારણોના લીધે ખેત ઉત્પાદક નીચી રહેવા પામે છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા બીજી ખેત ઉત્પાદકતા માટેનો ગ્રામીણ સમાજ વ્યવસ્થા જે છે એ પણ એક જવાબદાર કારણ છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ખેડૂતો છે મોટાભાગે પ્રારબ્ધવાદી પ્રારબ્ધવાદી એટલે કે કુદરત પર આધાર રાખે છે અને પૂરતી માહિતી જે છે એ અપૂરતી માહિતી જે છે ધરાવે છે ખેતી કરવા માટે બરાબર જૂની પરંપરા પદ્ધતિ જે છે એ અપનાવે છે જેથી કરીને ઉત્પાદનો જે છે એ વધારી શકતા નથી ગ્રામીણ સમાજમાં જૂની જૂનાવાણી પરંપરા વ્યવસ્થાઓ જે છે એથી બંધાયેલી હોય છે તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય ઈશ્વરે આપેલી સમસ્યા અથવા તો અભાવપણાનો સ્વીકાર કરી લે છે જે આપ્યું તે ઈશ્વરે આપ્યું જેટલું પાક્યું એટલું બરાબર છે એવું માનીને કે સ્વીકારીને લોકો ખેતી કરતા હોય છે જેટલું આવ્યું એટલું આપણા નસીબમાં છે આવી બધી બાબતો જે છે એમાં માનતા હોય છે પ્રારબ્ધવાદમાં માનતા હોય જેથી કરીને તેઓ પોતાના જીવન નિર્વાહ જે છે પૂરતું જ ખેતી કરીને સંતોષ રહે છે બસ એટલું જ એમાં ખુશ છે વિકાસ જે છે એ કરી શકતા નથી કૃષિ ક્ષેત્રે ખેતીનો વિકાસ જે છે કરવા આ આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરાઓ કે પ્રેરણાઓ કે અભિલાષા જે છે એમનામાં કોઈ હોતી નથી અને એ જ જવાબદાર પ્રારબ્ધવાદી જે છે આ જવાબદાર કારણોના લીધે ભારતમાં ખેતી ઉત્પાદકતા જે છે એ નીચી રહેવા પામે છે બરાબર તો આ સંસ્થાકીય પરિબળો હતા વિદ્યાર્થી મિત્રો લોજિકલ પરિબળોની વાત કરીએ તો ભારતમાં કૃષિ પાક માટે પાકની બાબતમાં પરંપરા જેવી જૂની પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે સીધી વાત છે ખેતી માટે જૂના સાધનો એટલે કે આ ટ્રેક્ટર જે છે એના બદલે જે છે શું કરવા માટે છે હળબળદ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક ખાતરોની જગ્યાએ જે છે છાણિયા ખાતર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર જે સુધારેલા કે શંકર બિયારણો જે છે એની જગ્યાએ શું કરવામાં આવે છે આ જે કુદરતી અથવા તો જે સાદા બિયારણો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે જંતુનાશક દવાને જે છે ઉપયોગ પદ્ધતિ જે છે એ અપનાવવામાં નથી આવતી સરવાળે શું કરવામાં આવે છે આ ટેકનિકલ પરિબળો જે છે એના અભાવના કારણે પણ ખેત ઉત્પાદકતા જે છે એ નીચી થવાની શક્યતા હોય છે બરાબર અન્ય પરિબળોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વસ્તીનું ભારણ સીધી વાત છે વસ્તીનું ભારણ જે છે એ દર વર્ષે જે છે વધતું જ હોય છે દર દિવસે જે છે વધતું હોય છે ભારતમાં આપણે આગળ જોઈ ગયા કે લગભગ બે ટકા જેટલું જે છે એ વાર્ષિક વૃદ્ધિ દર જે છે વસ્તીનું થાય છે જે શું બતાવે છે વસ્તીનું ભારણ જે છે જેમ જેમ વધશે તેમ તેમ અનાજની પ્રાપ્યતા જે છે એ વસ્તી વચ્ચે વહેંચાતી જશે બરાબર આઝાદીના સમય છે ભારતમાં બોતેર ટકા જેટલા લોકો છે ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા હતી હતા બરાબર એટલે કે અહીંયા જે છે એ ભારણ બતાવે છે કૃષિ ક્ષેત્ર જે છે આઝાદીના સમયે બોતેર ટકા લોકો જે છે એ રોજગારી મેળવતા હતા બરાબર ઓગણીસો ને તેર એ આંકડો જે છે એ ઘટ્યો છે એટલે કે ઓગણપચાસ ટકા જેટલું થયું છે એક માર્કમાં સવાલ જે છે એ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો બે હજાર તેર ચૌદમાં કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતા ટકાનું અથવા તો એનું પ્રમાણ જે છે જણાવો તો ઓગણપચાસ ટકા જેટલું જોવા મળે છે તો એટલું જે છે એ પ્રમાણમાં હાલમાં ઘટાડો થયો છે રોજગારીની દૃષ્ટિએ પણ એ બાબત જે છે હજુ પણ અન્ય ક્ષેત્ર જે છે કે સેવા ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એની તુલનામાં કેવું છે વધારે જોવા મળે છે તો એ બાબત નોંધવાપાત્ર છે કે કૃષિ ક્ષેત્રનું ભારણ જે છે વસ્તીનું હજી પણ કૃષિ ક્ષેત્ર પર વધારે જ છે રોજગારી માટેનું એક સાધન તરીકે કૃષિ ક્ષેત્રના પર જ નભે છે મોટાભાગની વસ્તી બરાબર તો એ પણ એક જવાબદાર કારણ છે કે વધુ પડતી રોજગારી જે છે એ ખોટી નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર છે અહીં ખેતી ક્ષેત્ર જે છે એ કુલ ઉત્પાદનનું પ્રમાણ જે છે એ પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિ વચ્ચે ઉત્પાદન અથવા આવક જે છે એ સ્વરૂપે વહેંચાય વહેંચાતું હોય શ્રમિક ઉત્પાદકતા જે છે નીચી રહે છે જેટલી સંખ્યા વધશે એટલી શું થશે વસ્તી વધશે એટલું જે ઉત્પાદનો જે છે એ સંખ્યા વચ્ચે જે છે વહેંચાવાની શક્યતા હોય છે બરાબર અને જેટલી સંખ્યા જે છે વસ્તી ઘટશે એટલું જે છે એ માથા દીઠ અનાજે પ્રાપ્યતા જે છે શું થશે વધવાની શક્યતા રહે છે તો આ એક અન્ય પરિબળમાં જોવા જવાબદાર કારણ છે કે કૃષિ આ ભારતમાં જે વસ્તી જે છે એનું ભારણ જે છે તો એ પણ શું બતાવે છે નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક જવાબદાર કારણ છે આર્થિક આયોજનનો અભાવ ભારત સરકારે પંચવર્ષી યોજના જે છે બૃહદપણે ખેતી ક્ષેત્ર જે છે એ બનાવી ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી બરાબર આર્થિક આયોજન જે છે સરકારે નક્કી કરેલું કે આપણે જે છે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તો ઓગણીસો ને એકાવનમાં સરકારે એવો નિર્ણય કર્યો કે આપણે જે છે એ ખેતીમાં વિકાસ કરીશું અને ખેતી ક્ષેત્રનો વિકાસ કરીને આપણે રાષ્ટ્રનો વિકાસ કરીશું એવું જે છે આયોજનમાં નક્કી કર્યું હતું પરંતુ એ બાબત જે છે એ સફળ થઈ નથી બરાબર બરાબર અને બીજી પંચવર્ષીય યોજનામાં આયોજન જે છે એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો બરાબર હવે કૃષિ ક્ષેત્ર જે છે એ મહત્ત્વ જે છે એ બીજી પંચવર્ષી યોજનામાં મહત્ત્વ ન આપતા ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર જે છે એને વધારે મહત્ત્વ આપી દેવામાં આવ્યું કેમ તો કે પહેલાં આયોજન પંચમાં કૃષિ ક્ષેત્ર જે છે એ નિષ્ફળ ગયું અને સરકારને એવું લાગ્યું કે હવે ખેતી ક્ષેત્ર જે છે એમાં શું નહીં થશે વિકાસ કરી શકીશું નહીં અને એના કારણે હવે શું થયું ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એને સેવા ક્ષેત્રને સરકારે વધારે મહત્ત્વ આપી દીધું જેના કારણે બરાબર ઔદ્યોગિક વિકાસ પાસે જેટલો પ્રયત્નો સમય ફાળવણી ખર્ચ કરે છે તેટલું જે છે એ તેણે ખેતી ક્ષેત્રે આપેલું નથી બરાબર વર્તમાન સમયમાં પણ તો આમ એમ કહી શકાય કે ભારતમાં કૃષિ છે અનિયમિત અને મંદ દરે જે છે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી કૃષિ ક્ષેત્ર જે છે એ જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી બરાબર સરકાર સરકાર શું નથી બની કૃષિ ક્ષેત્રને સરકારે સહાય આપી નથી અથવા તો એને પ્રાધાન્ય આપ્યું નથી વિકાસની દ્રષ્ટિકોણથી અને આ જ કારણથી ભારતમાં કૃષિ ક્ષેત્ર જે છે એ ખેતી ક્ષેત્ર જે છે એ ઉત્પાદકતા જે છે નીચી રહેવા માટે જવાબદાર બની છે અથવા તો આ સ્થિતિ જે છે ઘણી ચિંતાજનક પણ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બસ એટલું જ રહેશે નેક્સ્ટ ટૉપિકમાં ખેતી ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો જે છે એની ચર્ચા કરીશું હવે પછી નેક્સ્ટ ટોપિકમાં મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આવજો